વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે તો કોરોના અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આવો આ વિશે વધારે સાંભળી કુકમાં ગ્રામ પંચાયતના તલાટી શ્રીના શબ્દો મારું નામ ચાસિયા નરેન્દ્ર છે અને હું કુકમાં ગામમાં ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવું છું અને કુકમાં ગ્રામ પંચાયતની અંદર અત્યારે હાલમાં ઘણા બધા કામો થયા છે જેવા કે ગ્રામ પંચાયત સ્વભંડોળમાંથી થયેલા છે એટીવિટીમાંથી થયેલા છે આયોજનમાંથી થયેલા છે સ્વભંડોળમાંથી થયેલા છે નાણાપંચમાંથી થયેલા છે જેમાં રોડના કામો છે ગટરના કામો છે પાણીને લગતા કામો છે શૌચાલયને લગતા કામો છે ટાંકા છે તો અલગ અલગ કામો જે 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 પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણેના વિકાસના કામો ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલા છે બિલકુલ સાચી વાત છે હાલમાં એ જ આયોજન છે અને અમે પણ વચ્ચે પણ પોલીસ સ્ટાફ સાથે અને સરપંચ સાથે અને આ ગામના આગેવાનો દ્વારા ગામની અંદર મુલાકાત લઈ અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો દુકાન પર પણ લોકોને સમજાવ્યા હતા અને કીધું હતું કે વારેમાં ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળવું સેનિટાઇઝર કરવું અને પૂરતું પોતાનું ધ્યાન રાખવું કેમ કે એવું નથી હાલમાં કે કોરોના ખતમ થઈ ગયો છે હજી હાલની પરિસ્થિતિ એના કરતાં પણ ખરાબ થશે એથી વિશેષ છે કે આપણે અત્યારે જ આપણું ધ્યાન રાખીએ જેથી કરીને આપણને ભવિષ્યમાં બીજી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે જે સરકારશ્રીના નિયમો અનુસાર આપણે એમની પાસેથી દંડ વસૂલ કરશું અને અથવા એમને સૂચના આપશું અને જો તેમ નહીં માને તો એમને એસોસિએશન સાથે વાત કરી અને એમના પર કડક કાર્યવાહી કરવા માટે આપણે એમને અપીલ કરશું લોકડાઉન દરમિયાન તો ખૂબ જ કામગીરી હતી ગામમાં સેનિટાઇઝર કરવું પછી જે બહારના માણસો હતા એ લોકોને અહીંયાથી આપણે ટ્રાન્સપોર્ટ કરાવડાવ્યા હતા એ લોકોને જમવાની વ્યવસ્થા કરાવડાવી હતી અને જે લોકોને જે ટાઈપની જરૂરિયાત હતી એ પ્રમાણે આપણે એ લોકોને સુવિધા પૂરી પાડી હતી